पंचमहाल जिल्लाना मुख्य मथक गोधरा शहरमां लोणावाड़ा रोड पर पंचअमृत डेरी नजीक राज्य कक्षाना गरीब कल्याण मेळानुं आयोजन करवामां आव्युं हतुं। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल सहित राज्यना आदिजाति विकास मंत्री निमिषाबेन सुथार अने विधानसभाना उपाध्यक्ष जेठाभाई भरवाड़ विशेष उपस्थित रह्या हता। आ प्रसंगे मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले जणाव्युं हतुं के देशना प्रधानमंत्री द्वारा રાજ્યમાં જે વિકાસ કરાયો છે જેને લઈ વિશ્વની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર બને, ડબલ એન્જિન સરકાર દ્વારા ગરીબ રેખા નીચે જીવતા ગરીબોને મુખ્ય ધારામાં લાવવા માટે ગરીબ કલ્યાણ મેળાનું 13મું આયોજન છે। ગરીબ મેળા થકી ગરીબોને માત્ર સહાય નહીં પરંતુ તેઓને ધંધા રોજગાર દ્વારા કાયમી રોજગારી મળી શકે તેવી પણ સહાય આપવામાં આવે છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન દેશના ગરીબોનું કલ્યાણ થાય તે હેતુ ગરીબ કલ્યાણ મેળો યોજવાનો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ વર્ષે પાનમ ડેમ ખાલી રહેતા કડાણા ડેમમાંથી પાણી પાનમ ડેમમાં ઠલવાશે। શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની રજૂઆતને રાજ્ય સરકારે મંજૂરી આપી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ષ 2022 દરમિયાન યોજનાર ગરીબ કલ્યાણ મેળોનો રાજ્યવ્યાપી પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લાના કુલ 5,910 લાભાર્થીઓને રૂપિયા 130.34 કરોડના વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભો મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા। પંચમહાલ જિલ્લામાં વર્ષ 2013થી લઈ અત્યાર સુધી કુલ 7 ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત રૂપિયા 509.31 કરોડની સહાય ચૂકવવામાં આવી। અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના 2,40,666 લાભાર્થીઓને લાભ મળ્યો। કાર્યક્રમમાં પંચાયત રાજની આગેકૂચ કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજી, કલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારિયા તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।